સુરતના લિંબાયત ઢુંબાલ વિસ્તારમાં આવેલી એગ્રીકલ્ચર નહેરમાં 30 થી 35 વયની ઉંમરના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સુરતના લિંબાયત ઢુંબાલ વિસ્તારમાં વહેલી સવારે ત્યાં ફાયર સ્ટેશને એક કોલ આવ્યો હતો કે ડુંભાલ ફાયર સ્ટેશનની પાછળ કાકડા પાર જતી એગ્રીકલ્ચર નહેરમાં કોઈ અજાણ્યા ઈસમનો મૃતદેહ જોવા મળ્યો છે. કોલના આધારે ફાયર કંટ્રોલનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં લિંબાયત પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ઘટના સ્થળે તપાસ શરૂ કરી મૃત પામેલા વ્યક્તિની કોઈ પણ ઓળખ મળી નથી અને લિંબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આજરોજ સવારના 10:30-11 કલાકના અરસામાં ફાયર કંટ્રોલ ખાતેથી ડુંભાલ ફાયર સ્ટેશનને એક બચાવ કામગીરીનો કોલ મળેલ. ડુંભાલ ફાયર સ્ટેશનના પાછળના ભાગે એગ્રીકલ્ચર નહેર જઈ રહી છે કાકરાપાડ, જેમાં કોઈ અજાણ્યા શખ્સ ઉંમર વર્ષ આશરે 30 થી 35 વર્ષની બોડી પડેલી. ફોન આવતા તાત્કાલિક તાબડતોડ અમારી ટીમ સાથે અમે ઘટનાસ્થળે પહોંચી અને એને લાશને પાણીમાંથી બહાર કાઢી લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપેલ છે. ઘટનાસ્થળ પર માણસનું નામ કે બોડીનો કોઈ દેખભાળ મળી નથી અને ત્યાં પોલીસને બોલાવી અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરેલી છે. કેમેરામેન દિવેશ પરમાર સાથે પરવીન પઠાણ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત.